અપવાદોમાં એના પછીનો જે અપવાદ છે એ છે ગુનાહિત માનસની ગેરહાજરી આપણો આ જે કાયદો છે ને એ અઢારસો ને સાહીઠમાં બનેલો છે હવે તમને ખ્યાલ જ હશે કે અઢારસો સાહીઠ એટલે જ્યારે અંગ્રેજો ભારત પર રાજ્ય કરતા હતા એટલે આ કાયદો અંગ્રેજોએ બનાવેલો છે હવે આજે ગુનાહિત માણસની ગેરહાજરી જે છે એ અંગ્રેજોના બ્રિટિશ કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિનો ઈરાદો ગુનાહિત માણસનો ન હોય તો એ કૃત્ય ગુનો બનતો નથી એવું છે આપણા કાયદામાં એ વસ્તુ સ્વીકારવામાં આવી છે પણ કેટલાક ચોખવટપૂર્વક સીધે સીધો એ કાયદો સ્વીકારવામાં આવ્યો નથી જ્યારે ભારત આઝાદ થયું ત્યારે કેટલીક ચોખવટ થયેલી છે કે આવા કિસ્સાઓમાં જ ગુનાહિત માણસની ગેરહાજરી હોય તો એ કૃત્ય ગુનો બનતું નથી બાકી જો કોઈ વ્યક્તિ કપટપૂર્વક જાણી બુજીને ઈચ્છાથી કોઈ કૃત્ય કરે છે અપ્રમાણિકતાથી તો એ વસ્તુ ગુનો બને છે આ વિષયનું વર્ણન કલમ નંબર એક્યાસીથી છ્યાસી અને બાણુંથી ચોરાણુંમાં છે કઈ કઈ કલમ છે તો એક્યાસીથી છ્યાસી અને બાણુંથી ચોરાણું હવેમાં અલગ અલગ ઘટનાઓ છે અમુક અલગ અલગ કૃત્યો છે કે કયા કયા કૃત્યોમાં શું છે તેમાં પહેલું કૃત્ય છે અન્યના નુકસાન રોકવા માટેનું કૃત્ય અન્યના નુકસાન રોકવા માટેનું કૃત્ય કોઈ એવું કામ કરવામાં આવે છે જે કામ કરવાનો હેતુ કોઈનું નુકસાન કરવા નુકસાન થતું રોકવા માટે છે જેમ કે અહીંયા સળંગ દુકાનો છે એમાં આ પહેલી દુકાનમાં આગ લાગી છે હવે બધાને જોતા ખ્યાલ આવે છે કે આગ ફટાફટ આ બાજુ પ્રસરી રહી છે અને કોઈ વ્યક્તિ આ દુકાનને પાડી દે છે અથવા તો આ દુકાનમાંથી બધો સામાન બહાર લાવી દે છે કે જેથી આ આગ આગળ ફેલાય નહીં હવે સામાન બહાર લાવવામાં આવે છે એના કારણે બધો સામાન ખરાબ થઈ જાય છે બગડે છે અને આ દુકાનના થોડાક ભાગ પાડી દેવામાં આવે છે જેથી આગ આગળના પ્રસરે તો હવે આ દુકાનના માલિકને તો નુકસાન થયું કે તો આ જે વ્યક્તિઓએ આ કામ કર્યું છે એ વ્યક્તિ ઉપર આ દુકાનને નુકસાન કરવા માટેનો ગુનો લાગુ પાડી શકાય નહીં કેમકે એ વ્યક્તિઓએ એના પછીની જે દુકાનો છે એ દુકાનોમાં જે નુકસાન થવાનું છે એ નુકસાન રોકવા માટે કોઈ કાર્ય કર્યું છે એટલે આવી પરિસ્થિતિમાં એ વ્યક્તિઓએ કોઈ ગુનો કરેલો નથી બીજો કેસ છે છે બીજી પરિસ્થિતિ બાળકનું કૃત્ય હવે સાત વર્ષથી નીચેનું કોઈ બાળક હોય તો એ કંઈ પણ કાર્ય કરે છે તો એ કાર્ય કરવાનો એનો હેતુ ગુનો કરવાનો કે કોઈને નુકસાન પહોંચાડવાનો કે કોઈનો વિરોધ કરવાનો એવો હોતો નથી એટલે કોઈ પણ બાળક કૃત્ય કરે છે અને એમાં કોઈ ગુનો બને છે તો એ ગુનો કહેવાતું નથી સમજી લો કે સાત વર્ષથી નીચેનું બાળક છ વર્ષનું બાળક કોઈ ચોરી કરે છે કે એને ભૂખ લાગી છે અને કોઈ દુકાનમાંથી એ બિસ્કિટ ચોરી કરે છે તો એના માટે એ ક્યારેય ચોર સાબિત નહીં થાય એને એને સંપૂર્ણ મુક્તિ મળશે એના ગુનાહિત જવાબદારી એની રહેતી નથી કેમ કે બાળક છે સમજી લો કે એ બાળક સાત વર્ષથી મોટી ઉંમરનું પરંતુ બાર વર્ષથી નીચેનું છે જો બાળક સાત વર્ષથી નીચેની ઉંમરનું છે તો તો એ સંપૂર્ણ બાળક જ છે એની કોઈ ગુનાહિત જવાબદારી કહેવાતી જ નથી પરંતુ એની ઉંમર સાત વર્ષથી બાર વર્ષની છે તો એ અપરિપક્વ સમાજ શક્તિ ધરાવે છે એવું કહેવાય છે હવે અપરિપક્વ સમાજ હોવાના કારણે એ કંઈ પણ કૃત્ય કરે છે તો કેસ થાય છે પરંતુ એ બાળકને એને ગુનાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે છે ત્રીજો કિસ્સો બાર વર્ષથી ઉપરની કોઈ વ્યક્તિ બાર વર્ષની ઉપરની કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો એને બાળકનું કૃત્ય ગણવામાં આવતું નથી અને કોર્ટની પદ્ધતિ મુજબ જે પણ કાર્યવાહી થતી હોય છે એ કાર્યવાહી થાય છે એના પછી છે ત્રીજો મુદ્દો છે ગાંડી વ્યક્તિનું કૃત્ય જે રીતે બાળકને બાર વર્ષથી નીચેના બાળકને સાત વર્ષથી નીચેનું હોય કે બાર વર્ષથી નીચેનું બંનેના કિસ્સામાં એક જ છે એમને ગુનાની જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવી છે એવી રીતે કોઈ વ્યક્તિનું અસ્થિર મગજ છે કામ કરતું નથી મગજ એ કોઈ વ્યક્તિ અસ્થિર મગજની છે અને કોઈ કાયદા વિરુદ્ધ કૃત્ય કરે છે તો એ વ્યક્તિ હકીકતમાં ગાંડ ગાંડો છે એવું પુરવાર થાય છે અને ડૉક્ટર એમને ચેક કરે છે અને ચેકમાં એવું જાણવા મળે છે કે નહીં ખરેખર એ અસ્થિર અસ્થિરતાથી પીડાતો માનસિક અસ્થિરતાથી પીડાતો વ્યક્તિ છે કે તો આવા વ્યક્તિને ગુનેગાર એ ગુનો તો કરેલો જ છે ને પણ ગુનેગાર કહેવામાં આવતો નથી એને કોઈ સજા ફટકારવામાં આવતી નથી બની શકે કે એ વ્યક્તિને કોઈ ખાસ પ્રકારની હોસ્પિટલમાં ગવર્મેન્ટ અથવા તો એને મોકલે કે જેથી ફરીથી આવું કૃત્ય એ ન કરે અથવા તો જાહેરમાં એને ન રાખવામાં આવે અને કોઈ યોગ્ય જગ્યાએ હોસ્પિટલમાં કે સગા સંબંધીઓ પાસે રાખવામાં આવે જેથી એ બીજી વખતે આવું કોઈ કૃત્ય કરી શકે નહીં